આજના સૌથી મોટા સમાચાર એ છે કે અમદાવાદ અને બોટાદમાં બે લોકોના ઝેરી લટ્ટાથી મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નભોઈ ચોકડી પાસે દારૂ પીને આવેલા શખ્સનું મોત નિપજ્યું. લઠ્ઠાને લીધે બંને લોકોના મોત થયાની આશંકા સેવવામાં આવી રહી છે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચું કારણ બહાર આવશે તેવું જિલ્લા પોલીસ વડાનું કહેવું છે. બોટાદના રોજિત ગામના શખ્સને પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. રોજિત ગામના એક શખ્સની હાલત પણ હાલ ગંભીર છે, જેને સારવાર આપવામાં આવી રહી છે. પરંતુ આ તરફ પણ અમદાવાદ અને બોટાદમાં બે વ્યક્તિઓના મોતને લઈને લઠ્ઠાકાંડની આશંકા અહીં વ્યક્ત કરવામાં આવી રહી છે. ઝેરી લઠ્ઠો આ બંનેના મૃત્યુનું કારણ હોઈ શકે છે અને તે દિશામાં પોલીસ તપાસ પણ કરી રહી છે. અત્યારે જે બનાવ જે બન્યો છે એમાં પોલીસ દ્વારા જુદા જુદા ટીમો મોકલી તમામ વિસ્તારોમાં સર્ચની કામગીરી કરવામાં આવેલ છે. જે બુટલેગરો દ્વારા એકત્રિત કરવામાં આવેલો છે એને પણ પકડવા માટે પોલીસની ટીમો મોકલવામાં આવેલી છે. તમામ જે સારવાર લોકોને મળે છે ત્યારે એને માટે ભાવનગર અમુક લોકોને રેફર કરવામાં આવેલા છે. ભાવનગરથી સ્પેશિયલ એમ્બ્યુલન્સની ટીમ પણ અહીં આવેલી છે અને જે લોકોની કન્ડિશન ક્રિટિકલ છે એ લોકોને એક સારી સુવિધા મળે તાત્કાલિક એ લોકોને ભાવનગર રેફર કરવાનું કામ ચાલુ છે. કેટલા લોકોનો મોત થયા છે અત્યાર સુધી? એક વ્યક્તિનો કન્ફર્મ મોત થયેલો છે અને બાકી લોકોની કન્ડિશન ક્રિટિકલ છે. એમાં અત્યારે ટોટલ સુધી અમારા પાસે જે લિસ્ટ આવી છે એમાં 7 લોકો અત્યારે સારવારમાં છે. એ તમામનો સારો જે ટ્રીટમેન્ટ થાય એના માટે અત્યારે પૂરી કોશિશો છે અને પોલીસ દ્વારા આખી જે ઘટના છે એની નિષ્પક્ષ તપાસ કરવા માટે પણ અમે એક SIT ડીવાયસપી અંડર ઉમડાવવાની છે. એ SIT તમામ એંગલ ઉપર તપાસ કરશે. તો બોટાદના કથિત લઠ્ઠાકાંડ બાદ સરકાર એક્શનમાં આવી છે. કથિત લઠ્ઠાકાંડમાં SIT ની રચના કરવામાં આવી છે. બુટલેગરોને પકડવા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. રેન્જ IG નું આ કહેવું છે, બુટલેગરોએ આ કૃત્ય કર્યું છે તેને ઝડપી લઈશું, વધુ સારવાર માટે તબીબોની ટીમ પણ બોલાવાય છે. તો લઠ્ઠાકાંડ જે સામે આવ્યો છે, બે લોકોના મોત થયા છે, તેને લઈને હવે એક્શન મોડમાં બોટાદની પોલીસ અને સરકાર આવી ગયા છે. કથિત લઠ્ઠાકાંડમાં SIT ની રચના કરવામાં આવી. બુટલેગરોને પકડવા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ કૃત્ય કરનારને ઝડપી લેશું, કોઈને પણ છોડવામાં નહીં આવે. રેન્જ IG નું આ નિવેદન. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રોજિત ગામે લઠ્ઠાકાંડની ઘટના જે છે તે પ્રકાશમાં આવી છે. એક તરફ રાજ્ય સરકાર નશાબંધીની વાત કરી રહી છે, સમગ્ર ગુજરાતમાં દારૂ ક્યાંય નથી મળતો તે રીતની રાજ્ય સરકાર વાત કરી રહી છે. ત્યારે હાલ બોટાદ જિલ્લાની જો વાત કરીએ તો બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડની ઘટના પ્રકાશમાં આવી છે અને જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે હાલ અમારી જે ટીમ છે તે આવી પહોંચી છે બોટાદના સરકારી છોનાવાલા હોસ્પિટલ ખાતે. હોસ્પિટલમાં દરેક લોકો અંદાજિત 10-12 લોકોને આ લઠ્ઠાકાંડની અસર થઈ છે તે રીતની વાત સામે આવી રહી છે. સાથોસાથ પોલીસ તંત્ર જે છે તે પણ કામે લાગ્યું છે અને વહીવટી તંત્ર પણ કામે લાગી રહ્યું છે. ત્યારે આપણે અહીં જે ભોગ બનનાર છે તેમના વાલી સ્વારસ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, જાણીશું શું ઘટના બની છે, હકીકત અને સમગ્ર મામલો શું છે તે બાબતે વાત કરીશું. બેન, શું નામ છે તમારું, ક્યાંથી આવો, તમારું શું નામ છે, ક્યાંથી આવો અને શું ઘટના બની છે? મારું નામ મધુબેન. અને છોકરા દારૂ પીવા ગયા હતા, ઓલો લઠ્ઠો થઈ ગયો, તેમાં છોકરા મને કાક થવા માંડ્યું, પછી એને છોનાવાલામાં દાખલ કરી દીધો. સાહેબ, તમને શું ગામ છે તમારું, ક્યાંથી આવો છો? રોજી તમારું ગામ. અમારા ગામમાં લઠ્ઠાબંધીનો દારૂ બંધ કરાવો અને અમારા છોકરા બધાને આ દાખલ કરી દીધા. તમારા તમારા ગામમાં દારૂ મળે છે એવું તમે કહો? દારૂ મળે છે તો પીવા કે છે? ક્યાં મળે છે દારૂ? કઈ રીતે? વાઘડી વાળામાં. તમારા પતિ દારૂ પીવા ગયા હતા? હા, કાલ સાંજે 6 વાગે ગયા હતા. તમે લોકો એ પોલીસ ને જાણ કરી હતી? ના, નથી કરી. પોલીસ વાળા કઈ કરતા નહીં, હપ્તા ખાય પણ કશું કરતા નહીં. 5 દિવસ બોટાદ જિલ્લાના કથિત લઠ્ઠાકાંડના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગર થી સ્પેશિયલ તબીબોની ટીમ બોટાદ જવા માટે રવાના. સ્પેશિયલ તબીબોની એક ટીમને બોટાદ મોકલવામાં આવી છે. બોટાદના સોનાવાલા હોસ્પિટલ મોકલાઈ છે આ ટીમ.
પોલીસની ટીમ પણ બોટાદ જવા માટે રવાના થઈ છે. આપને જણાવી દઈએ બોટાદમાં જે રીતે ઝેરી લઠ્ઠાનો સમગ્ર મામલો સામે આવ્યો છે, એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, એક હજુ હોસ્પિટલમાં એડમિટ છે જેની હાલત ગંભીર છે. આ જ મામલે હવે પોલીસ અને સરકાર એક્શનમાં છે. પોલીસની ટીમ તો રવાના કરાઈ છે, પરંતુ સાથે સાથે તબીબોની એક સ્પેશિયલ ટીમને પણ રવાના કરવામાં આવી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા નવનીત જોડાઈ ગયા છે. નવનીત, શું વધુ માહિતી છે? કેમ કે લઠ્ઠાકાંડની આશંકાને લઈને હવે સરકાર, પોલીસ અને તબીબો તમામ લોકો દોડાદોડમાં. ચોક્કસ જણાવી દઉં કે જે ભાવનગર ની અંદર જે તબીબોની ટીમ છે હાલ બોટાદ રવાના કરી દેવા હોય છે, પરંતુ ખાસ કરીને વાત કરીએ તો જે બોટાદના જે રોજિત ગામે જે લઠ્ઠાકાંડનો જે કથિત લઠ્ઠાકાંડનો જે મામલો છે સામે આવતા લગભગ 10-12 લોકોને સોનાવાલા હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યો છે, અને જેને લઈને ત્યાંના જે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા ભાવનગર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને જાણ કરવામાં આવી હતી. અને ત્યારબાદ એક આખી ટીમ છે કે જેની અંદર સ્પેશિયલ ડોક્ટરો સહિત નર્સિંગનો જે સ્ટાફ છે એ તમામની એક ટીમ બનાવીને જે બોટાદના જે સોનાવાલા હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવી છે. આ જે ટીમ છે ત્યાં જઈને જે દર્દીઓ છે જે લઠ્ઠાકાંડના જે દર્દીઓ જે દાખલ કરવામાં છે એની સારવાર કરશે. ખાસ કરીને જે રીતના લઠ્ઠાકાંડનો જે મામલો જે સામે આવી રહ્યો છે એને લઈને સમગ્ર જે તંત્ર છે હાલ એક્શનમાં આવી ગયું એવું લાગી રહ્યું છે, કારણ કે તમામ સ્તરેથી ઓર્ડરો છૂટી રહ્યા છે. અને ખાસ કરીને બંદોબસ્ત જાળવવા અને જે આરોપીઓ છે એને ઝડપી લેવા માટે કહીને ભાવનગરથી પણ એક સ્પેશિયલ પોલીસની ટીમ પણ જે એવા ત્યાં ખાસ કરીને રવાના કરી દેવામાં આવી છે, જેમાં એસઓજી, એલસીબી અને અન્ય ડિવિઝનના જે સ્પેશિયલ અધિકારીઓ છે તેને બોટાદ મોકલી દેવા છે. આખી ટીમ છે બોટાદ જવા રવાના થઈ ગઈ છે, અને ખાસ કરીને જે ઘટના બની છે એને લઈને તમામ સ્તરેથી તપાસના આદેશો છે આપી દેવામાં આવ્યા છે. જી નવનીત, પૂરી માહિતી માટે આભાર. તો હાલ તો ગુજરાતમાં લઠ્ઠાકાંડની આશંકાને લઈને બોટાદમાં સરકાર એક્શનમાં છે, તબીબોની ટીમ રવાના થઈ છે, પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી ચૂકી છે. તો દરેક જગ્યાએથી તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ઝેરી દારૂ પીવાથી બે લોકોના મૃત્યુની આશંકા છે. બોટાદની આ ઘટના સામે આવી બોટાદમાં 10 લોકોની તબિયત લથડી છે. 10 લોકોને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. ભોગ બનનારા લોકોને બોટાદ અને ભાવનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક સ્પેશિયલ ટીમ પણ ડોક્ટરોની ત્યાં મોકલવામાં આવી છે. ભોગ બનનારે કહ્યું કે બે બોટલ લાવ્યો અને હતો અને તેમાંથી દારૂ પીધો હતો. ભોગ બનનારે કહ્યું કે મને હોસ્પિટલમાં લઈ જવાથી હું બચી ગયો છું. તો બોટાદના સોનાવાલા હોસ્પિટલ ખાતે એક ટીમ મોકલાઈ છે. અમદાવાદ શહેરમાં લઠ્ઠાકાંડ ક્યારે સર્જાયો હતો તો જો વાત કરવામાં આવે તો આજથી પહેલા 149 લોકોના લઠ્ઠું પીવાથી ટપોટપ મોત થઈ ગયા હતા. બિલકુલ દીક્ષિતા, 2009માં પણ આ જ રીતે ગુજરાતમાં લઠ્ઠાકાંડ સામે આવ્યું હતું. 150 લોકો 149 જેટલા લોકોના લઠ્ઠાકાંડના કારણે, ઝેરી લઠ્ઠાના કારણે મૃત્યુ થયા હતા. અને તે વખતે પણ જે પ્રકારની પરિસ્થિતિ, તે પરિસ્થિતિ શું ફરી એકવાર ગુજરાતમાં ઉદ્ભવી રહી છે તે સવાલ ઉઠી રહ્યા છે. આપને જણાવી દઈએ 2009નો આ સમગ્ર મામલો હતો જેમાં મહેતા પંચે દેશી વિદેશી દારૂના ગેરકાયદે વેચાણને લઈને અહીં ઘણા સવાલો પણ ઉઠાવ્યા હતા. લઠ્ઠાકાંડ કેસમાં કાયદો કડક બનાવ્યો, પરંતુ કાર્યવાહી ઢીલી હોય તેવું લાગી રહ્યું છે. હવે લઠ્ઠું એટલે શું તે સમજવું પણ ખૂબ જ જરૂરી છે. દેશી દારૂમાં મિથેનોલનું પ્રમાણ વધી જાય તો આ દારૂ ઝેરી બની જાય છે. દારૂને કડક બનાવવા માટે ભઠ્ઠીવાળા દારૂમાં મિથેનોલ વધુ નાખવામાં આવે છે અને આ મિથેનોલ એક રીતે જીવલેણ સાબિત થાય છે. આકરો દારૂ બનાવવા માટે વધુ મિથેનોલ નાખવામાં આવે છે અને આકરો દારૂ પીતા, સેવન કરતા જે તે વ્યક્તિની તબિયત લથડે છે, ઘણીવાર મૃત્યુ પણ થતા હોય છે.